हेलो स्टूडेंट, वेलकम टू द बायोलॉजी बाय नेहा पटेल। स्टैंडर्ड 12th, चैप्टर नंबर 8, मानव स्वास्थ्य अने रोगों आपणे भणी रह्या छीए। खास एक सूचना ए विद्यार्थीओ माटे के जे यूट्यूब में मने फॉलो करे छे अने घणी वार मारी पीडीएफ माटे वारे वारे मांग करे छे। जो कोई व्हाट्सअप ग्रुप बनावेलू नथी, परंतु जेने पण मारी पीडीएफ जोईए छे એ યુટ્યુબમાં તમે પહેલાં તો પ્લે લિસ્ટ છે ઉપર એમાં જાઓ, એટલે કે ચેપ્ટર વાઇઝ તમને બધા જ વિડીયો મળી જશે, બધા વિડીયો ભેગા નહીં થાય। ખાસ સૂચના, પ્લે લિસ્ટ પર ક્લિક કરી અને ચેપ્ટર વાઇઝ બધા વિડીયો જોઈ શકો છો, સ્ટાન્ડર્ડ 12th અને સ્ટાન્ડર્ડ 11th જેટલા પણ તૈયાર થાય છે એ। બીજું, પીડીએફ માટે ખાસ જે પણ વિદ્યાર્થીઓને પીડીએફ જોઈએ છે તેમણે શું કરવાનું છે, પ્લે લિસ્ટમાં જઈ તમારું જે પણ ચેપ્ટર ચાલે છે એના વિડીયોમાં ફર્સ્ટ વિડીયો એ સ્ટાર્ટ કરવાનો છે। એમાં જે ડિસ્ક્રિપ્શન બોક્સ છે એમાં જશો તો તમને એક લિંક દેખાશે, એ લિંક ઓપન કરશો તો જે તે ચેપ્ટરની પીડીએફ તમને મળી જશે। ફર્સ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર 8માંની પીડીએફ પણ રેડી છે, તો તમારે જો ચેપ્ટર નંબર 8 અત્યારે આજે ચાલે છે માનવ સ્વાસ્થ્ય અને રોગો એની પીડીએફ જોઈએ છે તો તમારે શું કરવાનું રહેશે, તમારે પ્લે લિસ્ટમાં જઈ સ્ટાન્ડર્ડ 12th ચેપ્ટર નંબર 8 ખોલવાનું રહેશે, એમાં ફર્સ્ટ વિડીયો ઓપન કરી અને એમાં જે ડિસ્ક્રિપ્શન બોક્સ છે એની લિંક ખોલવાથી તમને પીડીએફ મળી રહેશે, બરાબર છે। ચલો હવે જુઓ, આપણે આગળનું જે ચેપ્ટર ટોપિક છે એ સ્ટાર્ટ કરીએ। અત્યાર સુધીના ટોપિકમાં આપણે ઉપાર્જિત પ્રતિકારકતા વિશે ભણી ગયેલા છીએ। તમને ટેક્સ્ટ બુકમાં ઉપાર્જિત પ્રતિકારકતામાં જ એક ટોપિક આપેલો છે, પરંતુ આપણે પોઈન્ટ અલગ પાડીશું, બરાબર। ચેપ્ટર નંબર 8નો આજે આપણે લેક્ચર નંબર 7 સ્ટાર્ટ કરીશું। લેક્ચર નંબર 7માં આજનો આપણો ટોપિક રહેશે પ્રત્યારોપણ વિશે। તમને ટેક્સ્ટ બુકમાં ઉપાર્જિત પ્રતિકારકતામાં જ આ બધું ભેગું આપેલું છે, પરંતુ જો આપણે બે સારી રીતે અલગ પ્રકાર પણ પાડ્યા છે અને હવે અત્યારે આપણે આ એક ટોપિક ભણીશું, સિમ્પલ પ્રત્યારોપણ। પ્રત્યારોપણ એટલે પહેલાં તો શું, ટ્રાન્સપ્લાન્ટેશન। જો કોઈ વ્યક્તિમાં, માનવીમાં કોઈ અંગ જેવું કે હૃદય, આંખ, યકૃત, મૂત્રપિંડ જેવા અંગો એમાં કંઈ ખામી સર્જાય, તો એની જગ્યાએ કોઈ બીજી વ્યક્તિના એવા અંગો જે તે વ્યક્તિમાં ટ્રાન્સફર કરવાની પદ્ધતિ એને પહેલાં તો પ્રત્યારોપણ કહે છે, બરાબર। જો આ ટોપિક બહુ જ બધા જે છે એકદમ ટેક્સ્ચ્યુઅલ રીડિંગ જેવા છે, તમને ટોપિક સમજાવતી રહીશ, આખો ટોપિક તમે વાંચશો અને કયા ટોપિકમાં શું લખવું એ પણ તમને સિમ્પલી હવે ખબર પડી જશે, બરાબર છે। પહેલાં તો પ્રત્યારોપણ એટલે શું ખબર પડી ગઈ છે બધે, કે જ્યારે માનવીમાં હૃદય, આંખ, યકૃત અને મૂત્રપિંડ, તો અંગો પણ આપણને ખબર પડી જાય કે આ બધા અંગો જો સંતોષજનક રૂપમાં કામ કરવાનું કોઈ કારણસર બંધ કરી દે, એમની કાર્યપદ્ધતિ ખોરવાઈ જાય, તો એની જગ્યાએ એને કાર્ય કરવા માટેની એકમાત્ર ઉપાય કયો રહે છે, પ્રત્યારોપણ રહે છે, કે જેથી રોગી પોતાનું સામાન્ય જીવન જીવી શકે, જે પણ અંગ એમાં ખામી હોય એ અંગ ફરીથી કાર્ય કરતું થઈ શકે। હવે જુઓ, એના માટે એ અંગ શેમાંથી લેવામાં આવે છે, તો એના માટે એ અંગ યોગ્ય દાતામાંથી લેવામાં આવે છે। ખાસ શબ્દ યોગ્ય દાતા એટલે શું, કે તમે કોઈપણ વ્યક્તિનું અંગ લઈ અને પ્રત્યારોપણ કરી શકતા નથી, કોઈપણ દાતાનો ઉપયોગ કરી શકતા નથી। કોઈપણ દાતાનો મતલબ, જો કોઈપણ સ્ત્રોત એટલે કે કોઈ પશુ કે અન્ય પ્રાઇમેટ્સ કે અન્ય મનુષ્ય જાતિના અંગનું આરોપણ થઈ શકતું નથી, એટલે આ બધાનું થાય છે, પણ કોઈપણ કોઈપણ પશુને લઈ લો કે કોઈપણ પ્રાઇમેટ્સને લઈ લો કે કોઈપણ મનુષ્ય જાતિમાં કોઈપણ વ્યક્તિનું અંગ લઈ અને પ્રત્યારોપણ થઈ શકતું નથી, કેમ? આ બધું આપણને ખબર જ છે કે જ્યારે પણ આવું પ્રત્યારોપણ કરવામાં આવે, કિડની વિશે તમને ખાસ ખબર હશે કે ઘણાની કિડની જો ફેલ થઈ જાય છે કોઈ વ્યક્તિની, તો કોઈ બીજી વ્યક્તિ એને કિડની આપે છે, પરંતુ કોઈપણ વ્યક્તિ ઘરની કે કોઈપણ વ્યક્તિની કિડની નથી લઈ શકાતી, આપણે એમ કહીએ ઘણીવાર કે એને કિડની મેચ નથી, બરાબર છે। તો અહીંયા પ્રત્યારોપણ વખતે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે કોઈપણ વ્યક્તિનું અંગ, કોઈપણ દાતા વ્યક્તિનું અંગ લઈ શકાતું નથી, તો કયા વ્યક્તિનું અંગ લઈ શકાય, બરાબર, અને કેમ કોઈપણ વ્યક્તિનું અંગ ન લઈ શકાય? જો કારણ શું છે, કે જો તમે કોઈપણ વ્યક્તિનું લો છો અંગ, તો તરત જ કે પછી થોડા સમય પછી
દર્દીનું શરીર તે અંગને નકારશે, એનો મતલબ કે એને અસ્વીકાર્ય કરશે. એટલે જ જ્યારે પણ આરોપણ કે પ્રત્યારોપણ એટલે કે ટ્રાન્સપ્લાન્ટેશન કરવામાં આવે છે ત્યારે પેશીની સંગતતા અને રુધિર સંગતતા અતિ આવશ્યક હોય છે. પહેલાં તો બ્લડ ગ્રુપ મેચ થવું જોઈએ જે તે વ્યક્તિનું, સાથે સાથે એની પેશીની પણ સંગતતા, બરાબર, એની પેશી પણ મેચ થતી હોવી જોઈએ, એ બહુ અતિ આવશ્યક છે. અને આવું કર્યા પછી પણ ચલો વ્યક્તિને ધારો કે બ્લડ ગ્રુપ જે તે દાતાનું લેવાનું છે એનું મેચ થઈ જાય, પેશીની સંગતતા મેચ થઈ જાય અને ડૉક્ટર એમ કહે છે કે આ વ્યક્તિની કિડની આનામાં લઈ શકાય છે, આનું મેચ થયું છે, એ લીધા પછી પણ જે તે રોગી એટલે કે જે વ્યક્તિએ એ અંગ લીધું છે એને જીવન પર્યંત પ્રતિકાર અવરોધકો એટલે કે ઇમ્યુની સપ્રેશન્સને લેવા પડે છે. એનું રીઝન શું, આવું થવાનું કારણ શું? પેલું તો પ્રતિકાર અવરોધકો એટલે શું અને કેમ લેવા પડે એ સમજો. કે જ્યારે કોઈ પણ અંગ લઈએ છીએ, આગળ આપણે જોયું એમ કે બહારથી આવતો કોઈ પણ ઘટક કે જેને આપણે એન્ટીજન કહીએ, બરાબર, અને જ્યારે પણ આપણા શરીરમાં એન્ટીજન દાખલ થાય તો આપણા શરીરની બે પ્રકારની જે પ્રતિકારકતા છે, પ્રતિચાર તંત્ર, એનું કાર્ય કરવાનું ચાલુ કરી દે. એને એવું લાગે કે આ બહારથી કંઈક અંગ આવ્યું છે, નુકસાનકારક છે કે નહીં એ પછી જોવાનું. પણ બહારનો ફોરેન સબસ્ટન્સ જેને ઇંગ્લિશમાં કહેવાય છે કે બહારથી આવેલો કોઈ પણ ઘટક, ઝેરી હોય એવો શબ્દ નથી વાપરતી, બહારથી આવતો કોઈ પણ ઘટક, બરાબર, તો શરીર માટે એ શું છે? પરજાત છે, પોતાનું નથી, પોતાની જાતનું નથી એવું શરીરને ખબર છે. તો તરત જ બોડી એનો અસ્વીકાર કરવાની એટલે કે એની સામે શું કરે છે, કંઈક વિરોધ દર્શાવે છે. શરીરમાં એવા કંઈક પણ પ્રક્રિયાઓ થાય છે કે એના દ્વારા એને સ્વીકારતું નથી, એને એવું લાગે છે કે કોઈ બહારથી ભાગ આવેલો છે. એટલે બધું મેચિંગ થયું હોય અને અંગ લીધું હોય, બ્લડ ગ્રુપ પણ મેચ થયું હોય, છતાં પણ એ પ્રતિકારનો અવરોધક થાય એ પ્રકારની દવા જે તે વ્યક્તિને આજીવન લેવી પડે છે. તો આનું કારણ કે છે, કે આવું થવાનું કારણ જે આપણે સમજ્યા એ જ કારણ કે આપણું શરીર ખાસ સ્વજાત અને પરજાતનો ભેદ પારખવા માટે સક્ષમ છે. આપણું બોડી છે અને સ્વજાત એટલે પોતાના શરીરનું ઘટક કયું છે એ, અને પરજાત એટલે કે બહારનું ઘટક શું છે એનો ભેદ પરખવાની શું છે, જાણવાની એનામાં ક્ષમતા છે, કેપેસિટી છે, બરાબર. અને જ્યારે પણ આવું બહારથી કંઈક અંગ આવે છે કે બહારનો કોઈ ભાગ છે, તો આપણે જે ઉપાર્જિત પ્રતિકારકતાના જે બે પ્રકાર જોયા છે એમાંનો એક પ્રકાર કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા CMIS સેલ મેડિએટેડ ઇમ્યુની સિસ્ટમ, એના દ્વારા આ પ્રત્યારોપિત અંગનો અસ્વીકાર થાય એના માટે આ પ્રકારની પ્રતિકારકતા જવાબદાર છે, બરાબર છે. તો અહીંયા આટલો ટોપિક પ્રત્યારોપણનો છે. પ્રત્યારોપણ વિશે માટે સમજાવું તો તમારે આટલો પોઈન્ટ લખવાનો રહે. હવે આમાં નાના નાના MCQ સિમ્પલ ટોપિક છે. પ્રત્યારોપણ એટલે શું, કયા કયા, ફરી એકવાર રિપીટ કરી અને સાથે સાથે તમને સમજાવી પણ દઉં કે કયા કયા MCQ આવી શકે. જો એક આ કયા કયા અંગોનું પ્રત્યારોપણ થઈ શકે, બરાબર છે, યોગ્ય દાતાનું પસંદગી કરવી પડે. શું, કેમ, કારણ કે કોઈ પણ અન્ય પશુ પ્રાઇમેટ કે મનુષ્ય જાતિમાંથી લંગ ન લઈ શકાય. કારણ કે દર્દીનું શરીર તરત જ એને શું કરે, અસ્વીકાર કરે. શું ચેક કરવું પડે દાતાને અને જે રોગી છે એના શરીરની વચ્ચે, તો પેશીની સંગતતા અને રુધિર સંગતતા ચેક કરવી પડે. નેક્સ્ટ એક પોઈન્ટ કે જીવન પર્યંત મેચ થયા પછી પણ રોગીને શું લેવું પડે, કયા ઘટકો કે એને કહેવાય છે પ્રતિકારક અવરોધકો એટલે કે ઇમ્યુની સપ્રેશન લેવા પડે, બરાબર. આવું થવાનું કારણ શું, કે શરીરને સ્વજાત અને પરજાતનો ભેદ પારખવાની ક્ષમતા છે એનામાં, કેપેસિટી છે. અને ખાસ એક આ પોઈન્ટ કે આ પ્રત્યારોપિત અંગનો અસ્વીકાર કરવા માટે આપણા શરીરની કઈ પ્રતિકારકતા જવાબદાર છે, સેલ મેડિએટેડ ઇમ્યુની સિસ્ટમ, કોષીય મધ્યસ્થી કરે તેવી પ્રતિકારકતા, બરાબર, એ આના માટે શું છે, જવાબદાર છે. તો અહીંયા આપણે એક સિમ્પલ ટોપિક પ્રત્યારોપણ એટલે શું એ પૂરો કર્યો, બરાબર. હવે આપણો મેઇન ટોપિક તો કયો ચાલે છે, ઉપાર્જિત પ્રતિકારકતા જ. આગળ તમે જોઈ લેજો ટેક્સ્ટબુકમાં પેજ નંબર 151 પર આખો ટોપિક આપેલો છે. પરંતુ આપણે બહુ સારી રીતે ઉપાર્જિત પ્રતિકારકતા એટલે શું, એમાં બે પ્રકારના પ્રતિચાર કહેવા હોય છે, કયા બે પ્રકારના કોષો કાર્ય કરે છે, એ બે કોષોનું કાર્ય શું છે એ, એન્ટીબોડીની આણ્વિક રચના શું છે એ, બરાબર છે, કયા પ્રકારના એન્ટીબોડી હોય છે એ,
અને ઉપાર્જિત પ્રતિકારકતાના બે ભાગ આપણે જોયેલા, બરોબર છે? એન્ટીબોડી મધ્યસ્થી પ્રતિકારકતા છે એ, અને કોષીય જે કોષરસ્ય પ્રતિકારકતા છે એ. એમાં એક લાસ્ટ વચ્ચેનો ટોપિક જોયો આપણે, પ્રત્યારોપણ. જો આખો ટોપિક પેજ નંબર 151 પર જ ચાલે છે. આમાં આપણે અત્યાર સુધીમાં આટલા પોઈન્ટ પૂરા કર્યા, બરોબર. હવે આપણે ટેક્સ્ટબુકના પેજ નંબર 152 પર જઈએ અને નેક્સ્ટ ટોપિક તમને ટેક્સ્ટબુકમાં ડાયરેક્ટ જ આપેલું છે, સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતા. પણ એકચ્યુઅલી આ બે પ્રતિકારકતા એ કોના પ્રકાર છે? તો એ ઉપાર્જિત પ્રતિકારકતાના પ્રકાર છે. ઓલા મેં બે ભાગ કહેલા, મધ્યસ્થી જે CMIS છે અને HIR છે, એ ઉપાર્જિત પ્રતિકારકતાના બે ભાગ કહેલા. અને અહીંયા સક્રિય અને, તમને ડાયરેક્ટ ક્વેશ્ચન કઈ રીતે પૂછાય, તો સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતા સમજાવો અથવા ઉપાર્જિત પ્રતિકારકતાના બે પ્રકાર. તો આ પ્રકાર શેના આધારે પડે છે? તો પ્રતિદ્રવ્ય, જે આપણે એન્ટીબોડી જોયું, એના ઉદ્ભવને આધારે એના બે પ્રકાર પડે છે. તો ફરી પાછો MCQ અહીંયા, કે જે ઉપાર્જિત પ્રતિકારકતાના આપણે બે પ્રકાર જોઈશું, એ શેના આધારે પડે છે? પ્રતિદ્રવ્ય, કે જેને આપણે એન્ટીબોડી કહીશું, એના ઉદ્ભવને આધારે ક્યાં થાય છે એના આધારે. તો બે પ્રકારના પહેલાં તો નામ જોઈ લઈએ, કયા બે પ્રકાર છે. એકને કહેવાય છે સક્રિય પ્રતિકારકતા, એક્ટિવ ઇમ્યુનિટી, અને બીજાને કહેવાય છે નિષ્ક્રિય પ્રતિકારકતા, પેસિવ ઇમ્યુનિટી. ચલો હવે જ્યારે પણ પ્રતિકારકતા વિશે સમજીએ, તો એક કોન્સેપ્ટ તમને ખાસ ક્લિયર હોવો જ જોઈએ. એન્ટીજન શું, એન્ટીબોડી શું, બરાબર છે? ધ્યાનથી સમજો. એન્ટીજન શું છે? બહારથી આવતો કોઈ પણ ઘટક કે જેને એન્ટીજન કહેવાય છે, એની સામે આપણા શરીરમાં જે રક્ષણાત્મક સૈન્ય ઊભું થાય છે પ્રોટીનનું, કે જેને આપણે પ્રતિદ્રવ્ય કહીએ, એને એન્ટીબોડી કહેવાય. સમજાય છે? પેલા આ વસ્તુ ક્લિયર છે, એન્ટીજન શું, એની સામે એન્ટીબોડી શું. હવે જુઓ, ઇન શોર્ટ, કે આપણા શરીરમાં પ્રતિકારકતા માટે પ્રતિચાર આપવા માટે એન્ટીબોડી હોવા જરૂરી છે. આગળ જ મેં તમને સમજાવેલું કે આપણું શરીર એ, ધારો કે રાજ્ય છે, બહારથી જે દુશ્મન આવે છે એને આપણે એન્ટીજન કહીએ, તો એની સામે લડવા માટે આપણા રાજ્યમાં એટલે કે આપણા શરીરમાં શેની જરૂર હોય? એન્ટીબોડીની જરૂર હોય. હવે એન્ટીબોડીનો ઉદ્ભવ અથવા એન્ટીબોડી હાજર કઈ રીતે હોય, એના આધારે બે પ્રકાર પડે છે, સક્રિય પ્રતિકારકતા અને નિષ્ક્રિય પ્રતિકારકતા. સિમ્પલ પહેલાં સમજાવી દઉં, બેના તફાવત પણ હોય. જો સક્રિય પ્રતિકારકતા શું છે? સક્રિય પ્રતિકારકતામાં શું છે કે એન્ટીજન આપણા શરીરમાં એન્ટર થયા બાદ આપણા શરીરમાં એ એન્ટીજન સ્પેસિફિક જે એન્ટીબોડી બને અને પછી એ પ્રતિકાર આપે, તો એને સક્રિય પ્રતિકારકતા કહેવાય, બરાબર. એટલે એન્ટર શું થાય? એન્ટીજન, અને એના બદલામાં એન્ટીબોડી બને. હવે જુઓ કે ઓલરેડી આપણા શરીરમાં સૈન્ય બનાવવું હોય તો બે પ્રકારે બની શકે. કઈ રીતે? કે તમે એન્ટીજન દાખલ કરો તો શરીરને ખબર પડી જાય કે એની સામે એન્ટીબોડી બનાવવાના છે, એ રીતે પણ એન્ટીબોડી બને, અથવા ડાયરેક્ટ એન્ટીબોડી એન્ટર કરો. સમજણ પડે છે? હવે જુઓ કે જ્યારે એન્ટીજન દાખલ કરીએ છીએ અને એની સામે એન્ટીબોડી બને છે, તો એને સક્રિય પ્રતિકારકતા કહેવાય. હવે એન્ટીજન એટલે કે કોઈ પણ નુકસાનકારક ઘટક, એ તમે કઈ રીતે દાખલ કરી શકો, તો એ સમજીએ. કે જ્યારે સક્રિય પ્રતિકારકતા, કે જ્યારે યજમાન કોઈ પ્રતિજન એટલે કે એન્ટીજન એના સંપર્કમાં આવે, ત્યારે યજમાનના દેહમાં પ્રતિદ્રવ્ય, જો પ્રતિજન એટલે એન્ટીજન, બરાબર, અને પ્રતિદ્રવ્ય એટલે એન્ટીબોડી. તમારે ખાસ યાદ આ જ રાખવાનું કે પ્રતિજન અથવા એન્ટીજન એટલે આપણા શરીરમાં બહારથી દાખલ થયેલું કોઈ પણ ઘટક, અને અહીંયા આપણે કોઈ નુકસાનકારક ઘટક, વાયરસ હોય, બેક્ટેરિયા હોય, ઝેરી દ્રવ્ય હોય, કંઈ પણ, બરાબર. અને પ્રતિદ્રવ્ય એટલે શું? એન્ટીબોડી. એની સામે રક્ષણાત્મક જે સૈન્ય સર્જાય એને આપણે શું કહીશું? એન્ટીબોડી. તો જ્યારે યજમાન કોઈ પ્રતિજન એટલે કે એન્ટીજનના સંપર્કમાં આવે છે, ત્યારે યજમાનના દેહમાં પ્રતિદ્રવ્ય એટલે કે એન્ટીબોડીનું સર્જન થાય છે. અહીં આ પ્રતિકારકતામાં શું હોય છે કે એન્ટીજન તરીકે શું હોઈ શકે? જીવંત કે પછી મૃત
के पछी अन्य कोई प्रोटीन स्वरूपे, ध्यान रखो आ जीवंत मृत के पछी अन्य कोई प्रोटीन स्वरूपे जेम के रसी वेक्सिन होई सके, बराबर छे। हवे जारे पण रसी आपवामां आवे छे तो रसी बे प्रकारनी होय, एक के धारो के कोई रोगकारक छे, कोई पण रोगकारक लई लो, ए रोगकारक एनो जीवंत पण खूब ज ओछो निष्क्रिय जत्थो कि जे आपणा शरीरने नुकसानकारक न होय ए बधुं चेक करवामां आवे कि आटला रोगकारक धारो के दाखल करवामां आवे आपणा शरीरमां तो ए रोगकारक नुकसानकारक न होय, पण थाय शुं કે થોડાક રોગકારક એન્ટર થાય એ નિષ્ક્રિય સ્વરૂપમાં હોય અથવા મૃત સ્વરૂપમાં હોય। ચલો કોઈ રોગકારકને મારી નાખીએ અને પછી દાખલ કરીએ, કેવું થયું કે કોઈ આપણા શરીરમાં દુશ્મન આવ્યા પણ એ દુશ્મન છે એ સક્રિય નથી, બરાબર, એકદમ નબળા છે અથવા મૃત દુશ્મનો છે। પણ જેવા દુશ્મન આવ્યા એટલે આપણું બોડીને તો શું થાય કે દુશ્મન આવ્યા છે તો સામે રક્ષણ કરવું છે, એટલે શું કરે એ તરત સૈન્ય એટલે કે એન્ટીબોડી બનાવી દે। તો આ કોન્સેપ્ટ પર મોટાભાગની રસીઓ બનાવવામાં આવે છે, કઈ રીતે, કોઈ જીવંત મૃત કે અન્ય કોઈ પણ પ્રોટીન સ્વરૂપે જેમ કે વેક્સિન તરીકે તમે કોઈ પ્રતિજન દાખલ કરો તો એના સામે આપણા શરીરમાં જે એન્ટીબોડી બને અને જે પ્રતિકારકતા આપવામાં આવે એને સક્રિય પ્રતિકારકતા કહેવાય, બરાબર છે। ચલો એક તો આ પ્રતિકારકતા ધીમી હોય છે આપણને ખબર છે, કારણ કે દુશ્મન દાખલ થાય એન્ટીજન દાખલ થાય પછી એન્ટીબોડી બને છે એટલે પ્રતિકારકતા હોય છે કેવી, ધીમી, બરાબર, એટલે એનો પૂર્ણ પ્રભાવશાળી પ્રતિકાર આપવામાં થોડો સમય લાગી લે, લોંગ લાસ્ટિંગ, બરાબર, એટલે એને પોતાનું કામ કરવા, કારણ કે જો દુશ્મન આવે પછી સૈન્ય તૈયાર કરવાનું છે એટલે શું થાય કે એને પોતાનું ટોટલી બધી જ પ્યોર કરી શકે એવો પ્રતિચાર આપવા માટે થોડો સમય લાગી જાય છે, એટલે લોંગ લાસ્ટિંગ છે, પરંતુ સુરક્ષિત છે, હાર્મલેસ છે, એનાથી કંઈ નુકસાન થતું નથી, આ સક્રિય પ્રતિકારકતા થઈ। હવે જુઓ કે આપણે એમ કીધું કે કોઈ નુકસાનકારક ઘટક દાખલ થાય છે એની સામે આપણું શરીર બનાવે અને એ રીતે જે પ્રતિકારકતા એટલે એન્ટીબોડી પછી બને એન્ટીજન દાખલ થયા પછી તો એને સક્રિય પ્રતિકારકતા કહીએ। તો અહીંયા આ તમને એક આટલો ટોપિક ટેક્સ્ચ્યુઅલ આપેલો છે, હું વધારાનો એક પોઈન્ટ નીટનો સાથે કરાવતી રહું છું કે સક્રિય પ્રતિકારકતામાં પણ બે પ્રકાર હોય, કુદરતી સક્રિય પ્રતિકારકતા અને કૃત્રિમ સક્રિય પ્રતિકારકતા। તમે બે ટોપિક સમજશો એટલે ખબર પડી જશે, આ એક્સ્ટ્રા પોઈન્ટ છે એ અહીંયા હું તમને સમજાવું છું। ચલો તો આવી જાઉં, જો આ પોઈન્ટ ખાલી આટલો પોઈન્ટ તમને આપેલો છે કે બે પ્રકારની હોય, તે કુદરતી પણ હોઈ શકે અને કૃત્રિમ, આ કોની વાત થાય છે, સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતાની। જો કુદરતી એટલે શું, કે જ્યારે કોઈ એક વ્યક્તિ કોઈ એક રોગકારકના હુમલા બાદ સાજો થઈ જાય, રિકવર થઈ જાય, ત્યારબાદ કુદરતી રીતે જ એના શરીરમાં એના એન્ટીબોડી હાજર હોય એટલે એને કુદરતી સક્રિય પ્રતિકારકતા, નેચરલ એક્ટિવ ઇમ્યુનિટીનો ઉદ્ભવ કહે છે, સમજાયું છે। કુદરતી રીતે જ આપણે કોઈ રસીથી દાખલ નથી કર્યા, પણ એકવાર કોઈ રોગ થયો આપણને તો એ રોગ થયો એનો મતલબ કે એના રોગકારકો એન્ટીજન આપણા શરીરમાં દાખલ થયા, બરાબર, દાખલ થયા છે એટલે આપણું શરીર શું કરે એને માટે જવાબદાર એન્ટીબોડી બનાવીને રાખે। હવે રોગી સાજો થઈ જાય એ રોગમાંથી, પણ એના શરીરમાં એના એન્ટીબોડી છે જ, એટલે હવે જ્યારે પણ એ જ રોગકારક દાખલ થશે તો ઓલરેડી એન્ટીબોડી છે એટલે એનો સામનો કરી લેશે, પણ જે એન્ટીજન છે એ કુદરતી રીતે દાખલ થયા છે, આપણે કંઈ કોઈ બનાવીને દાખલ નથી કર્યા, તો એ પ્રકારની જે પ્રતિકારકતા ઉદ્ભવે છે એને કુદરતી સક્રિય પ્રતિકારકતા કહેવાય। જેમ કે ઉદાહરણ આપેલા છે, ઉદાહરણ આપું છું, મમ્પ્સ, મિસેલ્સ, સ્મોલ પોક્સ, મમ્પ્સ એટલે કાલપચોળિયું જે થાય છે એ, બરાબર, મિસેલ્સ ઓળી જેને કહીએ, સ્મોલ પોક્સ એટલે કે શીતળા, આ બધા જ્યારે પણ વ્યક્તિને એકવાર આ રોગ થાય તો ઓલરેડી એના શરીરમાં એની સામે એના એન્ટીબોડી બની જાય છે, એટલે બીજી વાર જ્યારે પણ રોગી એના સંપર્કમાં આવે તો એન્ટીબોડી બનેલા હોય એટલે કાંઈ રોગની તીવ્રતા ઓછી થાય અથવા એ રોગ એને થતો નથી, બરાબર, ન જ થાય એવું નહીં, ઘણી વાર બીજી વાર થાય પણ એન્ટીબોડી બનેલા છે તેનો સામનો કરી દે એટલે તરત જ જલ્દીથી મટી જાય, સમજાય છે। તો આને કુદરતી સક્રિય પ્રતિકારકતા કહેવાય। બીજો પ્રકાર કૃત્રિમ, કૃત્રિમ રીતે આપણે એન્ટીજન દાખલ કરીએ તો જેમાં રસી એટલે કે વેક્સિનને કારણે શરીરમાં ઉદ્ભવતી જે પ્રતિકારકતા છે અને કૃત્રિમ સક્રિય પ્રતિકારકતા,
આર્ટિફિશિયલ એક્ટિવ ઇમ્યુનિટી કહે છે. બરાબર, આગળ જ મેં કીધું કે રસીમાં શું કરવામાં આવે છે કે જે તે એન્ટીજન એનો થોડો નિષ્ક્રિય જીવંત જથ્થો અથવા મૃત જથ્થો અથવા એ પ્રકારનું કોઈ પ્રોટીન બનાવી અને શરીરમાં એન્ટર કરીએ એને રસી થઈ. હવે ધારો કે બીસીજી વેક્સિન આપણે લઈએ છીએ, તે એકચ્યુઅલી શું હોય બીસીજીમાં, કે બીસીજી માટે જવાબદાર જે પણ રોગકારક છે એનો થોડો એન્ટીજનનો જથ્થો એ પ્રકારનું પ્રોટીન હોય કે પછી એનો મૃત ભાગ આપણે ઓલરેડી દાખલ કરી દઈએ એટલે આપણા શરીરમાં એને અનુરૂપ એન્ટીબોડી બની ગયા. પણ સક્રિય પ્રતિકારકતા તો થઈ જ, એન્ટીજન આવ્યા પછી એન્ટીબોડી બન્યા છે એટલે સક્રિય કહેવાય. પરંતુ એની સામે શું થાય છે કે કૃત્રિમ રીતે બને છે એટલે આપણે એને કૃત્રિમ સક્રિય પ્રતિકારકતા કહીશું. અહીંયા ઉદાહરણ જોઈ લઈએ, કઈ કઈ વેક્સિન છે. આ બધા આખો ટોપિક આટલો આખો જ નીટ માટે છે. બીસીજી વેક્સિન જે આપણે કહીએ છીએ, એમએમઆરની રસી, એમએમઆર એટલે મિસેલ મમ્સ અને રૂબેલાની રસી, ડિપ્તેરિયાની રસી, ટીટેનસ, બરાબર, ધનુ એના માટેની રસી વગેરે આ પ્રકારે જ હોય છે. આ રસીમાં શું કરવામાં આવે છે કે થોડી માત્રામાં જીવંત અથવા મૃત જે ચેપી જીવ છે, ચેપજીવો એન્ટીજન એને દાખલ કરવામાં આવે છે એટલે એની સામે આપણા શરીરમાં એના એન્ટીબોડી બની જાય છે. બરાબર, તો આ પ્રતિકારકતાનો એક પ્રકાર થયો. કયો? સક્રિય પ્રતિકારકતા. અને એમાં બે આપણે નીટમાં ટોપિક માટે થઈને જોયા, કુદરતી અને કૃત્રિમ. બરાબર છે, જો આ ત્રણ કુદરતીમાં આવે છે, સામાન્ય રીતે કૃત્રિમમાં પણ આની જે રસી આપવામાં આવે છે એમએમઆરની એ પણ કૃત્રિમમાં આવે છે. સમજાઈ ગયું છે? તો કુદરતી અને કૃત્રિમ બે પ્રકારની સક્રિય પ્રતિકારકતા. ચલો, નિષ્ક્રિય પ્રતિકારકતા સિમ્પલ ખબર પડી જ જાય. કઈ રીતે? સક્રિય પ્રતિકારકતામાં શું હતું? એન્ટીજન આવ્યા બાદ એન્ટીબોડી નિર્માણ પામે, શરીરમાં કુદરતી રીતે જ એન્ટીબોડી દાખલ થાય. કોઈ વ્યક્તિના શરીરમાં કુદરતી કે કૃત્રિમ કોઈ પણ રીતે, પરંતુ એન્ટીજન ના દાખલ થાય, ડાયરેક્ટ એન્ટીબોડી જ આપવામાં આવે તો એને નિષ્ક્રિય પ્રતિકારકતા કહેવાય. જો ફરી સક્રિયમાં શું છે? એન્ટીજન દાખલ થાય એની સામે એન્ટીબોડી બને, પણ એન્ટીબોડી તો બને જ. નિષ્ક્રિયમાં શું છે? એન્ટીબોડી જ ડાયરેક્ટ સૈન્ય દાખલ કરીએ છીએ. જો જ્યારે શરીરમાં તૈયાર એન્ટીબોડી એટલે કે પ્રતિદ્રવ્ય દાખલ કરવામાં આવે તો તેને નિષ્ક્રિય પ્રતિકારકતા કહે છે. પેલી શું છે? સમય માગી લેનું અહીંયા ડાયરેક્ટ, કારણ કે એન્ટીબોડી બનવાના છે સક્રિયમાં. નિષ્ક્રિયમાં શું થાય? આ પ્રતિકાર તરત જ અસર દર્શાવે. રીઝન, એન્ટીબોડી જ દાખલ કરીએ છીએ એટલે. બરાબર, પેલું લોંગ લાસ્ટિંગ, લાંબા સમય સુધી પોતાની અસર દર્શાવે, કારણ કે એન્ટીબોડી એમાં હાજર રહે લાંબા સમય સુધી. એ લાંબા સમય સુધી અસર દર્શાવતી નથી એટલે કે નોટ લોંગ લાસ્ટિંગ એમસીક્યુ માટે. ચલો, ઘણીવાર પહેલામાં એકદમ હાર્મલેસ છે, શરીરને ક્યારેય નુકસાન થતું નથી. ઘણીવાર એવું થાય કે શરીરને નુકસાન થવાની શક્યતા રહે છે. બરાબર, ઘણીવાર, કોક જ વાર, બહુ રેર કેસમાં થાય છે, પણ ઘણીવાર એ પ્રોબ્લેમ કરી શકે છે એવું કહે છે. આ તફાવત માટે થઈને છે, બહુ પ્રોબ્લેમ થાય છે એવું જ નથી નિષ્ક્રિય પ્રતિકારકતામાં, પણ સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતાનો આ તફાવત છે. ચલો, એમાં પણ બે પ્રકાર છે, કુદરતી અને કૃત્રિમ. સક્રિયમાં બે પ્રકાર જોયા આપણે અહીંયા, કુદરતી અને કૃત્રિમ એ ટેક્સ્ટબુકમાં નહોતા આપેલા. હવે નિષ્ક્રિય પ્રતિકારકતામાં એવું છે કે એ કુદરતી પ્રતિકાર તમને ટેક્સ્ટબુકમાં આપેલો છે, કૃત્રિમ નથી આપેલો. બરોબર, જુદું નથી પાડેલું, પણ આપણે આ ટોપિક ખાસ નોટ્સ આમાં જોજો જ તો જ ખબર પડશે. ચલો, કુદરતી પ્રતિકારકતા, એન્ટીબોડી ડાયરેક્ટ દાખલ થાય. કઈ જગ્યાએ વ્યક્તિને કુદરતી પ્રતિકારકતા મળે છે? જો બે અહીંયા ઉદાહરણ છે કુદરતી નિષ્ક્રિય પ્રતિકારકતાના. જ્યારે નવજાત શિશુ માટે જે માતાનું દૂધ છે એ અતિ આવશ્યક છે, આપણને ખબર છે, કારણ કે એના પોષણ માટે જે ખૂબ જ જરૂરી છે. પરંતુ આ ધ્યાન રાખો કે જ્યારે પણ દૂધ શ્રવણ, લેક્ટેશન એટલે કે માતામાં પ્રસવ બાદ સૌપ્રથમ જે દૂધનું નિર્માણ થાય, તો એ પ્રારંભિક દિવસોમાં માતાના શરીરમાં એના સ્તનમાંથી સ્ત્રવતું શરૂઆતનું જે પીળાશ પડતું પ્રવાહી અને શું કહેવાય છે, કોલોસ્ટ્રમ કહે છે. ધ્યાન રાખજો, એમસીક્યુમાં ઘણીવાર પૂછાયેલું છે કોલોસ્ટ્રમ શું છે. તો માતાના દૂધના શરૂઆતના દિવસોમાં જે પીળાશ પડતું પ્રવાહી હોય એને શું કહેવાય, કોલોસ્ટ્રમ કહેવાય છે. અને આ એમસીક્યુ પણ ઘણીવાર પૂછાયો છે, કોલોસ્ટ્રમમાં કુદરતી રીતે જ એન્ટીબોડી, અને આપણે જે એન્ટીબોડીના પ્રકાર જોયેલા, બરાબર, એમાં એન્ટીબોડી અને એમાં પણ ખાસ આ એમસીક્યુમાં ધ્યાન રાખીશું જ IgA પ્રકારના એન્ટીબોડી બહુ જ પ્રમાણમાં હોય છે અને તે શિશુને રક્ષિત કરે છે. એટલે જ
जो तुम घणी वार एड जोता हो कि माता दूध है ये बाड़क माटे खूबज उपयोगी है, एमा पण घणी वार खोटी मान्यता ने कारण एवं थाय कि शुरुआत में पीड़ाश पड़त दूध ए खराब है एम करी अने एने जवा देवामां आवे, पण एक्चुअली ए बहुज महत्वनुं अने उपयोगी छे बराबर, कारण कि पीड़ाश पड़त एटले ज छे कि एमां कोलेस्ट्रॉम छे अने कोलेस्ट्रॉम में एंटीबॉडी आईजीए छे। हवे डायरेक्ट एंटीबॉडीज आ रीते बाळक में दाखल थाय छे, पण कुदरती रीते दाखल थाय छे एटले कुदरती निष्क्रिय प्रतिकारकता कहेवाय। आना सिवाय कुदरती निष्क्रिय प्रतिकारकतानुं उदाहरण के गर्भाधिकार दरमियान, गर्भाधिकार छे जे बाळकनो ए दरमियान आपणने खबर छे કે ભ્રૂણ કોની સાથે જોડાયેલું હોય, જરાયુ દ્વારા માતાના રુધિર સાથે જોડાયેલું હોય, તો એ સમયે આપણે જરાયુને બધું આપણે ચેપ્ટર નંબર 3માં જોઈ ગયા છીએ, તો એ સમયે જરાયુ દ્વારા માતાના રુધિરમાંથી કેટલાક ડાયરેક્ટ એન્ટીબોડી બાળકને પ્રાપ્ત થાય છે, ભ્રૂણને પ્રાપ્ત થાય છે। જો માતાના શરીરમાંથી આવ્યા ડાયરેક્ટ શું આવે છે, એન્ટીબોડી, ડાયરેક્ટ એન્ટીબોડી આવે છે એટલે નિષ્ક્રિય પ્રતિકારકતા કહીએ, પણ કુદરતી જ મળે છે એટલે એ કુદરતી નિષ્ક્રિય પ્રતિકારકતા છે। તો આ બંને કુદરતી નિષ્ક્રિય પ્રતિકારકતાના ઉદાહરણો છે બરાબર। તો જુઓ અહીંયા આ ટોપિક આવેલો છે, ઇનશોર્ટ આપણે જે બે ટોપિક જોઈએ છીએ સક્રિય પ્રતિકારકતા અને નિષ્ક્રિય, સક્રિય પ્રતિકારકતા વિશે આપેલું છે પરંતુ એના કુદરતી અને કૃત્રિમ બે પ્રકાર અલગ પડે એ દર્શાવેલા નથી, તો એ બંને પ્રકાર આપણે એક્સ્ટ્રા પોઈન્ટમાં જોયા। નિષ્ક્રિય પ્રતિકારકતા આપેલું છે એનો કુદરતી પ્રકાર આપેલો છે, કૃત્રિમ નથી આપેલો બરોબર। તો કુદરતી અહીંયા જે ટેક્સ્ટબુકમાં બે ટોપિક આપેલા છે આ એમસીક્યુ માટે, આ પણ બે પોઈન્ટ એમસીક્યુ માટે, અને જે કૃત્રિમ પ્રકાર નથી આપેલો તો એ હું તમને અહીંયા સમજાવું છું કોનો, આ જે નિષ્ક્રિય પ્રતિકારકતાનો કુદરતી પ્રકાર આવી ગયો, કૃત્રિમ નથી આપ્યો તો કૃત્રિમ આપણે એક્સ્ટ્રા પોઈન્ટમાં જોઈએ। ચાલો એક્સ્ટ્રા પોઈન્ટ ફોર નીટ। હવે ખબર છે કે નિષ્ક્રિયમાં શું હોય, એન્ટીબોડી દાખલ કરવામાં આવે। હવે વેક્સિન એટલે કે રસી બે પ્રકારે આપી શકાય, આપણે આગળની જોઈ રસી એમાં શું હોય છે કે થોડા માત્રામાં જીવંત મૃત અથવા અન્ય પ્રોટીનના એન્ટીજન દાખલ કરવામાં આવે એટલે એન્ટીબોડી બને છે। અહીંયા જેમાં તૈયાર કરેલ એન્ટીબોડીને જ જો શરીરમાં રસી સ્વરૂપે દાખલ કરવામાં આવે, એન્ટીબોડી દાખલ કરીએ છીએ એટલે નિષ્ક્રિય પ્રતિકારકતા, અને આપણે તૈયાર કરીને દાખલ કરીએ છીએ કુદરતી નથી એટલે કયા પ્રકારની, કૃત્રિમ નિષ્ક્રિય પ્રતિકારકતા થઈ બરાબર છે। ચલો કઈ કઈ રસી આમાં આવે છે, એન્ટી ટીટેનસ રસી એટીએસ એટલે કે ટીટેનસ એટલે કે ધનુર માટેની રસી પણ અમુક આ રીતે તૈયાર કરતી વખતે શું કરવામાં આવે છે કે એન્ટીબોડી બનાવવામાં આવે, તો એન્ટીબોડી કઈ રીતે બનાવવા આવે છે, ઘોડા હોર્સના શરીરમાં ટીટેનસના જે સક્રિય ચેપી જીવ છે એને દાખલ કરવામાં આવે એટલે શું થાય કે એના શરીરમાં એન્ટીબોડી બની જાય, આ જે એન્ટીજન છે એની સામેના, તો એના પ્લાઝમામાં એના વિરુદ્ધ એન્ટીબોડીનું નિર્માણ થાય અને એ એન્ટીબોડીને લઈ અને ત્યારબાદ રસી તરીકે માનવીના શરીરમાં દાખલ કરવામાં આવે છે। આ વધારાનો પોઈન્ટ છે, પણ ખાલી કૃત્રિમ નિષ્ક્રિય પ્રતિકારકતા શું એટલે તમને ખબર પડે બરાબર છે। જો આ જ રીતે એન્ટી ડિપ્થેરિયક સિરમ એડીએસ અને એન્ટી ગેસ ગેંગ્રીન સિરમ એજીએસ પણ આ જ રીતે બનાવવામાં આવે છે બરાબર। તો આજે આપણે બે મુખ્ય ટોપિક પૂરા કર્યા, એક પ્રત્યારોપણ એટલે શું અને બીજો ટોપિક શું થયો, સક્રિય પ્રતિકારકતા અને નિષ્ક્રિય પ્રતિકારકતા। પરંતુ જુઓ કે આ બંને પ્રતિકારકતા માનવીના શરીરમાં નિર્માણ પામે છે બરાબર છે, એટલે એને ઉપાર્જિત પ્રતિકારકતાના બે પ્રકાર કહી શકાય છે બરાબર, સક્રિય અને નિષ્ક્રિય, એક્ટિવ અને પેસિવ પ્રતિકારકતા। તો આની સાથે આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ, બહુ સિમ્પલ ટોપિક છે, આખો વાંચી જજો, ક્યાં ક્યાં એમસીક્યુ આવે છે એની લાઈન કરી લઈશું। તો આના સાથે આપણે આજનો ટોપિક અહીંયા પૂરો કરીએ, જય હિન્દ।